खाने से यीशु मैंने शिफा पाई है, तेरे खून बहाने से मिली मुझको रिहाई है। Yeah.
सांसों में तेरी खुशबू बसाई है। मैंने अपनी सांसों में तेरी खुशबू बसाई है। तेरे मार खाने से यीशु मैंने शिफा पाई है। तेरे खून बहाने से मिली मुझको रिहाई है। तेरे मार खाने से यीशु मैंने शिफा पाई। मेरी जिंदगी में आके मेरी जिंदगी बचा ली। मेरी जिंदगी में आके मेरी जिंदगी बचा ली। मेरे मसीहा तूने, मेरे मसीहा तूने मेरी जिंदगी में आके मेरी जिंदगी बचानी। अब ना कोई ख्वाहिश है ना कोई तमन्ना दिल में, हो अब ना कोई ख्वाहिश है ना कोई तमन्ना दिल में। मेरे जिस्म जान में तू है, तू ही बसा है दिल में। मुझे सब मेरी जिंदगी थी खाली, मेरी जिंदगी में आके मेरी जिंदगी बचानी। तेरा नाम है मुबारक, हो दुनिया की इंतहा तक तेरा नाम है मुबारक। है बुजुर्ग सजदा करते तेरा तख्त है जिंदगी सजाली। मेरी जिंदगी में आके मेरी जिंदगी बचानी। तेरी नजर करम की तूफान भी
ઈશ્વર પિતાના નામને ધન્યવાદ આપું છું અને પ્રભુની સ્તુતિ કરું છું. આ જ રીતે ઓનલાઈન બાઇબલ અભ્યાસ કરવાને માટે ઈશ્વરી કૃપા પૂરી પાડી છે તેના માટે આભાર માનું છું, તેમજ માનનીય બિશપ સાહેબને માટે, ડાયસિસના તમામ અધિકારી માટે, ટેકનિકલ ટીમની માટે પ્રભુનો આભાર માનું છું અને પ્રભુના નામને ધન્યવાદ આપું છું. આ સમયે આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીશું. પ્રાર્થના કરીએ. એ અમારા જીવંત અને કૃપાળુ પરમેશ્વર, તમારા નામને ધન્યવાદ અને તમારી સ્તુતિ અમે કરીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ, આજે ઓનલાઈન બાઇબલ અભ્યાસ કરવાની માટે તમે તક પૂરી પાડી છે તેના માટે તમારો આભાર માનીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આ રીતે બાઇબલ અભ્યાસ કરવાની માટે તમે કૃપા પૂરી પાડો, મુજબળ પાત્રોનો તમે ઉપયોગ કરજો. જેટલા પણ ઓનલાઈન બાઇબલ સ્ટડીની અંદર જોડાય એ સર્વની સાથે આજના વચનો દ્વારા તમે વાત અને વ્યવહાર કરજો તેવી તમારી પાસે અમે કૃપા માગીએ છીએ. અમે તમારા હાથમાં સોંપા જાઉં છું. દરેકની સાથે તમે વાત અને વ્યવહાર કરજો. આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો ને સ્વીકાર કરો બાપ, આમીન. પ્રભુનું વચન આપણે વાંચીશું જૂના કરારની અંદર, ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 23મો અધ્યાય આપણે વાંચીએ તથા સાંભળીએ. પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે, યહોવા મારો પારખ છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તે લીલા ભીડમાં મને સુવાડે છે, તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે. તે મારા આત્માને તાજો કરે છે, પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. જો કે મરણની સાયની ખીણમાં હું ચાલું તોય હું કંઈ પણ ભૂંડાઈથી બીસ નહીં, કેમ કે તું મારી સાથે છે, તારી લાકડી તથા તારી સડી દિલાસો દે છે. મારા શત્રુઓના દેખતા તું મારી વાસ્તે બાણું તૈયાર કરે છે, તે મારા માથા પર તેલ ચોળ્યું છે, મારો પ્યાલો ઉભરાઈ જાય છે. નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. પ્રભુ તેના વચલા વચનને પુષ્કળ આશીર્વાદિત કરો, આમીન. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, ગીતશાસ્ત્રનું પુસ્તક 23મો અધ્યાય આપણે વાંચવામાં આવ્યો છે. આ અધ્યાય ખૂબ પ્રખ્યાત છે અને આ અધ્યાય સન્ડે સ્કૂલથી બાળકોને શીખવવામાં આવે છે અને મોઢે કરવામાં આવે છે અને ખ્રિસ્તી જીવનની અંદર આ ખૂબ જ અગત્યનો અધ્યાય છે. આ અધ્યાયની અંદર ઘણું બધું આત્મિક શિક્ષણ આપણને આજે શીખવા મળે છે. પ્રભુના સેવક દાઉદ દ્વારા આ ગીતની રચના કરવામાં આવી છે. દાઉદને પ્રભુએ પસંદ કર્યો, ઈસરાયલનો રાજા બનાવ્યો અને એના જીવનની અંદર પ્રભુએ જે વ્યક્તિગત રીતે જે કાર્ય કર્યું છે અને એના રાજ્યકાળ દરમિયાન પ્રભુએ જે ઘણા કાર્ય કર્યા એ બધાને ધ્યાનમાં લેતા એમના જીવનની અંદર જે પ્રભુનો અનુભવ થયો છે તે અનુભવ આ ગીતની અંદર વર્ણવવામાં આવ્યો છે. અને એ રીતે આ ગીત ખૂબ પ્રખ્યાત છે અને એની અંદર ઘણું બધું આત્મિક શિક્ષણ આપણને શીખવા મળે છે. પરંતુ સમયને ધ્યાનમાં લેતા આપણે ગીતશાસ્ત્ર 23ની અંદર 31 કલમની અંદર જે આજનો વિષય છે એ ખ્રિસ્તી જીવન, એ વિશે આજે આપણે શીખવા માગીએ છીએ. જો તમે 1 થી 6 કલમ સુધી વાંચીએ તો ધ્યાન આપીએ તો 2 કલમની અંદર એક શબ્દ આવે છે, તે છે તે લીલા ભીડમાં મને સુવાડે છે. ત્યાર પછી 4 કલમની અંદર જો કે મરણની સાયની ખીણમાં હું ચાલું ત્યાં ખીણમાં શબ્દ આવે છે અને ત્યાર પછી 6 કલમની અંદર છેલ્લી લીટીની અંદર લખવામાં આવ્યું છે અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. આજે આ ગીતશાસ્ત્ર 23 કલમમાંથી 3 શબ્દો પરથી આપણે શીખવા માગીએ છીએ. પ્રથમ છે ભીડમાં, બીજો શબ્દ છે ખીણમાં અને ત્રીજો શબ્દ છે ઘરમાં. એ આ ત્રણેય શબ્દોને આપણે શીખવા માગીએ છીએ. આ ત્રણેય શબ્દો એ ખ્રિસ્તી જીવન બતાવે છે અને ખ્રિસ્તી જીવન એ આ ત્રણેય શબ્દોની સાથે સંકળાયેલું છે અને એ બાબતો આજે આપણે સાથે મળીને શીખીશું. ત્યારે
અહીંયા લખવામાં આવ્યું છે કે બીજી કલમની અંદર તે લીલા ભીડમાં મને સુવાડે છે. ભીડમાં પ્રથમ જે શબ્દ છે તેના પર આપણે શીખીશું. ભીડમાં ભીડ ભીડ એટલે કે જ્યારે આપણે ગ્રામ્ય લેવલે જોઈએ તો ત્યાં જે ખેડૂત વર્ગ છે, જે લોકો ખેતી સાથે સંકળાયેલા છે, જેઓનું પશુપાલન છે, એવા એમને વિશેષ આ માહિતી હોય છે કે જ્યારે એ ખેતરોની અંદર એક પાક કરવામાં આવે છે, ખેતી કરવામાં આવે છે અને ખેતીની અંદર એક અલગ પ્રકારનો જે ભાગ હોય છે, એક જમીન હોય છે કે જે ગાય ભેંસ ને બળદને ઘેટા બકરાને ચરાવવા માટે અલાયતી એક જગ્યા હોય છે જેને ભીડ કહેવામાં આવે છે. અને એ રીતે એ ભીડ એ અલગ કરવામાં આવે છે જ્યાં ગાય ભેંસ બળદ એ ઘાસચારો ચરે છે અને પાણી પીશે ને એ જ્યારે ધરાઈ જાય છે ત્યારે એ ભીડની અંદર આરામ કરે છે. અને એ રીતે એ ભીડનો વર્ણન કરવામાં આવ્યો છે. અને એ રીતે પ્રભુના સેવક ભીડ, અને આપણે પહેલી કલમથી ત્રણ કલમ સુધી જોઈએ તો એ ભીડની અંદર પાંચ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને તે લખવામાં આવે છે કે તે લીલા ભીડમાં મને સુવાડે છે. એ ભીડની અંદર શાંત પાણીની પાસે મને દોરી જાય છે. એ ભીડની અંદર પાણી જોવા મળે છે. પાણી એ જરિયાત બાબત છે અને પાણી વગર કોઈ પણ મનુષ્ય કે પ્રાણી એ જીવી શકતું નથી અને પાણી એ જરિયાત પૂરી પાડે છે. આત્મિક રીતે જોવા જઈએ તો પાણી એ જીવનનું જળ એ પ્રભુ યેશુ ખ્રિસ્ત છે. અને એ રીતે પાણી એ વૃદ્ધિ પમાડે છે અને એ તાજગી રાખે છે અને એ રીતે ત્યાં આપણને જોવા મળે છે. ત્યાર પછી શાંતિ જોવા મળે છે. એ ભીડની અંદર શાંતિ જોવા મળે છે અને એ રીતે પ્રભુ યેશુ ખ્રિસ્તમાં આપણને શાંતિ મળી છે. એ બાબત ત્યાં આપણને જોવા મળે છે. ત્યાર પછી ત્યાં લખવામાં આવ્યું છે કે તે મારા આત્માને તાજો કરે છે. તાજગી જોવા મળે છે, ફ્રેશ કરવામાં આવે છે. અને એ રીતે જે જીવનની આત્મિક જીવનની અંદર આપણે જોઈએ તો આત્મિક રીતે જ્યારે નબળા હોય ત્યારે એ આત્મા અને પ્રભુના વચન દ્વારા અને એ રીતે પ્રભુની સંગત દ્વારા એ તાજો કરવામાં આવે છે અને આપણને ત્યાં તાજગી જોવા મળે છે. ત્યાર પછી લીલા ભીડમાં મને સુવાડે છે. એ ત્યાં આરામની બાબતો લખવામાં આવી છે. એ લીલા ભીડની અંદર એ જાનવરો પ્રાણીઓ ઘાસ ચરીને ધરાઈને સરસ રીતે ત્યાં આરામ કરે છે અને એ ભીડની અંદર આરામ બાબત જોવા મળે છે. અને એ રીતે ખ્રિસ્તી જીવનની અંદર એ પ્રભુ યેશુ ખ્રિસ્તમાં આપણને સાચો આરામ છે, સાચો વિસામો છે. એટલે પ્રભુ યેશુ ખ્રિસ્ત માથેને લખેલી સુવાર્તા 11મો અધ્યાય 28મી કલમની અંદર કહેવામાં આવ્યું છે, ઓ વેતરો કરનારાઓ, ઓ બહારથી લદાઈ લાવો, તમે સગડા મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ. અને પ્રભુ યેશુ ખ્રિસ્તમાં સાચો વિસામો છે, સાચો આરામ છે. અને એ રીતે પ્રભુની અંદર એ સાચો આરામ જોવા મળે છે અને ભીડની અંદર એ આરામ જોવા મળે છે. ત્યારબાદ ત્રીજી કલમની અંદર લખવામાં આવ્યું છે, પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાની માર્ગે ચલાવે છે. ઈશ્વરના નામની ખાતર આપણને ન્યાયપણાને માર્ગની અંદર ચલાવે છે. અહીંયા એ ધોરણી બતાવવામાં આવી છે, ગાઈડલાઈન બતાવવામાં આવી છે. પ્રભુ યેશુ ખ્રિસ્તની અંદર આપણને માર્ગદર્શન અને ઈશ્વર આપણને ધોરણી પૂરી પાડે છે. ખ્રિસ્તી જીવનની અંદર ધોરણી પૂરી પાડે છે. આપણે જૂના કરારની અંદર જોઈએ તો એ ઇઝરાયેલી પ્રજા મિસ્રની ગુલામીમાંથી એમને મુક્ત કરવામાં આવ્યા. કનાન તરફ એમની જે મુસાફરી છે તે શરૂ થાય છે ત્યારે દિવસની અંદર એમને મેઘસ્તંભની મળતો હતો અને રાત્રે એમને અગ્નિસ્તંભ મળતો હતો. અને આ રીતે ઇઝરાયેલી પ્રજાને એ 40 વર્ષ સુધી એ અરણ્યની અંદર ઈશ્વર દોરતા રહ્યા. ખ્રિસ્તી જીવનની મુસાફરીની અંદર ઈશ્વર આપણને હંમેશા દોરવણી પૂરી પાડે છે. આ પ્રકારે એ ભીડમાંનું જીવન જોવા મળે છે અને એ ભીડમાંનું જીવન એ શાંત છે. પાણી, ધોરણી, તાજગી અને આરામ એ આપણને ત્યાં જોવા મળે છે. અને એ રીતે ખ્રિસ્તી જીવન એ એક સલામત ભર્યું, આરામદાયક, પ્રભુમાં શાંતિ આનંદદાયક જોવા મળે છે. પણ જેવા આપણે ચોથી કલમથી એની શરૂઆત થાય છે ત્યારે એ બીજા પ્રકારના જીવનની ત્યાં બાબત બતાવવામાં આવી છે. ચોથી કલમ વાંચીએ તો ત્યાં લખવામાં આવશે, જો કે મરણની સાયની ખીણમાં હું ચાલું તો એ કોઈ પણ ઊંડાઈથી બીસ નહીં,
કેમ કે તું મારી સાથે છે, તારી લાકડી તથા તારી સળી મને દિલાસો દે છે. ખીણમાં પ્રથમ આપણે જોયું કે ખ્રિસ્તી જીવન એક બીડ જેવું છે, જ્યાં બધી બાબતો સલામત છે, પણ જેવા આપણે આગળ વધીએ છીએ ત્યાર પછી જીવન આવે છે ખીણમાં, અને એ ખીણની અંદર ઘણી બધી મુશ્કેલીઓ છે, સમસ્યાઓ છે, સતાવણી છે અને દુઃખ છે, એ બાબતો ત્યાં આપણને જોવા મળે છે. અહીંયા પ્રભુના સેવક દાઉદ ભક્ત કહે છે, જોકે મરણની સાયને ખીણમાં ચાલો. દાઉદ રાજાના જીવનનો આપણે અભ્યાસ કરીએ તો એના જીવનની અંદર ચડતે પડતે મુશ્કેલીઓ આવી, એના ઘણી બધી વખત એ મરણની સાયની ખીણમાં એ દાઉદ રાજા ચાલ્યા છે. સાઉલ અને સાઉલનો સંયમ દાઉદ રાજાને સતત પીછો કરતો હતો, એને મારી નાખવાને માટે સતત એને પાછળ પડ્યો હતો, અને દાઉદ રાજા ઘણી બધી વખત એ મરણની નજીક આવી ગયો હતો, પણ ત્યાંથી એમને ઈશ્વર બચાવે છે. અને એ રીતે આ ખીણવાનું જીવન એ મુશ્કેલી બન્યું છે, પણ એ જીવનની અંદર મારે ને તમારે અવશ્ય કમ્પલસરી પસાર થવું પડે છે. અને આ ચોથી ને પાંચમી કલમની અંદર એ ખીણની અંદર પણ પાંચ બાબતો બતાવવામાં આવી છે. એ ખીણની અંદર ભૂંડાઈ છે, ત્યાર પછી ભીખ છે, ગભરાહટ છે, શત્રુ છે, ચિંતા છે. એ લખવામાં આવ્યું છે, તો એ કંઈ પણ ભૂંડાઈથી બીશ નહીં, કેમ કે તું મારી સાથે છે, તારી લાકડી તથા તારી સળી મને દિલાસો દે છે, મારા શત્રુના દીકતા તું મારી વાસ્તે માણું તૈયાર કરે છે. અને એ રીતે વાલાઓ અહીંયા ખીણની અંદર એ ભૂંડાઈ છે, ભીખ છે, ગભરાટ છે, ટેન્શન છે, શત્રુ છે, શેતાન છે, અને આ રીતે એ ખીણની અંદર એ પ્રકારનું એ સંકટવાળું જીવન ત્યાં બતાવવામાં આવે છે. પરંતુ એ જીવનની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સાથે છે, એ પ્લસ પોઈન્ટ છે કે તું મારી સાથે છે. અને ઈશ્વર આપણને એ ખીણની અંદર કદી પણ કાયમને માટે રહેવા દેતા નથી. એક સમય આવે છે એ ખીણમાંથી આપણે પસાર થઈ જઈએ છીએ, અને ઈશ્વર આપણને સામર્થ્ય પૂરું પાડે છે, ઈશ્વર આપણને આપણી સાથે રહે છે, આપણને વિજય પ્રાપ્ત કરે છે. અને એ રીતે એ ખીણનું જીવન ત્યાં બતાવવામાં આવ્યું છે. જૂના કરારની અંદર આપણે જોઈએ તો ત્રણ સેવકો પ્રભુના હતા, શાદ્રક, મેશાક અને અબેદનગો, કે જેઓને રાજા દ્વારા આજ્ઞા આપવામાં આવી હતી, અને એ આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તો એમને અગ્નિની ભઠ્ઠીની અંદર નાખવામાં આવશે, એ રીતે ત્યાં નક્કી કરવામાં આવ્યું હતું. પણ તેઓ રાજાની આજ્ઞા કરતાં ઈશ્વરની આજ્ઞાને તેઓ માનતા હતા, અને દૃઢ નિશ્ચય કર્યો અને વિશ્વાસ રાખ્યો કે અમે આ ના કરીશું, અમને ઈશ્વર બચાવશે, અગર ના બચાવશે તોય પણ આ કાર્ય અમે ના કરીશું. એ મક્કમ રહ્યા અને એમને ત્રણેયને પકડીને અગ્નિની ભઠ્ઠીની અંદર એમને નાખવામાં આવ્યા. સાત ગણી અગ્નિની ભઠ્ઠી ગરમ કરવામાં આવી હતી, એની અંદર નાખવા માટે જે વ્યક્તિઓ ગયા તેઓ અગ્નિના એટલા જવાળાથી તેઓ મૂવા. અને જ્યારે એમને ત્રણ જણને નાખવામાં આવ્યા છે, રાજા જેને ખુદ જુએ છે, તો એ અગ્નિની ભઠ્ઠીની અંદર ચાર વ્યક્તિ ફરતા હતા, ચોથો ઈશ્વર પુત્ર હતો, એટલે કે ઈશ્વર પોતે એ હાજર હતા. એટલે આ મરણની ખીણ જે અગ્નિની ભઠ્ઠીની અંદર તેઓ હતા, પરંતુ ઈશ્વર તેમની સાથે હતા, ઈશ્વર એમને જાય રીતે બચાવ કર્યો, અને ઈશ્વરનો ત્યાં મહિમા થઈ. ખ્રિસ્તમાં વાળા ભાઈ બહેનો, હું ને તમે ગમે તેવી એવી મરણની સાયની ખીણમાં હોય, સંકટમાં હોય, મુશ્કેલીમાં હોય, ભૂંડાઈ છે, શત્રુ છે, સામે માંદગી છે, ટેન્શન છે, હેરાન થઈ ગયેલા છો, એ ખીણમાંથી તમે પસાર થઈ ગયા છો, પણ વાલાઓ આપણે નિરાશ થવાની જરૂર નથી, દુઃખી થવાની જરૂર નથી, ના હિંમત થઈ જવાની જરૂર નથી. પ્રભુ આપણી સાથે છે, ત્યાં વચન આપ્યું છે, હું તારી સાથે છું, તારી લાકડી તથા સળી મને દિલાસો દેશે. પ્રભુનું વચન, પ્રભુનો પ્રેમ આપણને દિલાસો આપે છે, હિંમત પૂરો પાડે છે, અને ઈશ્વર આપણી સાથે છે. એટલે વાલાઓ આપણે ગભરાવાની જરૂર નથી, ગમે તેવી એવી ખીણ હશે, એ ખીણની અંદર પણ પ્રભુ આપણી સાથે છે. પ્રભુએ વચન આપ્યું છે, માથેરી લખેલી વાર્તા 28મો અધ્યાય અને તેની 20મી કલમની અંદર લખવામાં આવી છે, જો જગતના અંત સુધી સર્વકાળ હું તમારી સાથે છું. પ્રભુ આપણી સાથે છે, સુખમાં અને દુઃખમાં દરેક પરિસ્થિતિની અંદર એ ઈશ્વર આપણી સાથે છે. માટે આપણે ખીણમાંથી પસાર થતા હોય તોય પણ આપણે પીવાની જરૂર નથી, અને એ રીતે ખીણનું જીવન આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે ગીત શાસ્ત્ર 23 અને 5 અને
છપનું વાંચીએ તો ત્યાં લખવામાં આવશે, મારા શત્રુઓના દેવતા તો મારે વાસ્તે વાળો તૈયાર કરે છે, તે મારા માથા પર તેલ ચોર્યો છે, મારું પેલું ભરાઈ જાય છે, નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્ય ભલાઈ થતા દયા મારી સાથે આવશે અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. ઘરમાં અહીંયા આપણે શરૂઆત ભીડમાં જોયું, ત્યાર પછી ખીણમાં અને ત્રીજો શબ્દ છે ઘરમાં. એ ઘર એટલે કે ઈશ્વરનું ઘર. ખ્રિસ્તી જીવન એક સલામત બન્યું છે, ખ્રિસ્તી જીવન એક મુશ્કેલ બન્યું છે, અને ફરીથી ત્રીજી બાબત ઈશ્વરના ઘરમાં. અહીંયા દાઉદ ભક્ત કહે છે કે હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. અહીંયા પણ પાંચ બાબતો બતાવવામાં આવી છે, ત્યાં લખવામાં આવી છે કે તેણે મારા માથા પર તેલ ચોર્યું છે. તેલ ચોર્યું છે, તેલ એ અભિષિક્તને પ્રતીક બતાવવામાં આવે છે. ઈશ્વરે આપણને અભિષિક્ત કર્યા છે, ઈશ્વરે આપણને પસંદ કર્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને પ્રભુએ આપણને ખાસ રીતે પસંદ કર્યા છે, એ બાબતો અહીંયા બતાવવામાં આવી છે. અને મારો પ્યારો ઉભરાઈ જાય છે એટલે કે ભરપૂર જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર આપણને પ્રાપ્ત થયું છે. સર્જાતો જીવન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી આપણને પ્રાપ્ત થયું છે. યોહાન 10:10 ની અંદર લખવામાં આવે છે, તેઓને જીવન મળે અને પુષ્કળ મળે માટે હું આપી દઉં છું. મારા ભાઈ બહેનો, પ્રભુએ મને તમને ભરપૂર જીવન આપ્યું છે, એના માટે ઈશ્વરના સંગતમાં ઈશ્વરના ઘરની અંદર એ અભિષિક્ત છે, ભરપૂર જીવન છે, અને ઈશ્વરના ઘરની અંદર ભલાઈ તથા દયા છે. ભલાઈ તથા દયા મારી સાથે આવશે અને હું સદાકાળ સુધી ઈશ્વરના ઘરમાં રહીશ. બનાવો આ પૃથ્વી પર જે માંડવારૂપી ઘર પડી જશે, નષ્ટ થશે, પણ ઈશ્વરે મારા તમારા માટે જે સનાતન ઘર બનાવ્યું છે એ ઈશ્વરના ઘરની અંદર એક દિવસ નહીં, બે દિવસ નહીં, બે વર્ષ કે પાંચ વર્ષ નહીં, હજારો વર્ષ નહીં, પણ સદાકાળ સુધી હું યહોવાના ઘરમાં રહીશ. અને ત્યાં આપણે ઈશ્વરની સાથે સ્તુતિ કરીશું, આરાધના કરીશું, ઈશ્વરનો મહિમા કરીશું અને અનંતકાળ સુધી પ્રભુમાં આપણે આનંદિત રહીશું. અને એ રીતે આપણે યહોવાના ઘરમાં રહીશું. ઈશ્વરના ઘર એટલે કે ઈશ્વરની સંગત, એની અંદર ભલાઈ, દયા, પ્રેમ એ આવે છે. અને આ પ્રમાણે એ ખ્રિસ્તી જીવન છે. ખ્રિસ્તમાં વાળાઓ ભાઈ બહેનો, અહીંયા આપણે ત્રણ પ્રકારનું જીવન જોયું, બીડમાં, ખીણમાં અને ઘરમાં. ઘણી બધી વખત આપણને એ મોટે ભાગે લોકોને બીડવાળું જીવન વધારે પસંદ કરે છે, કારણ કે ત્યાં સતાવણી નથી, ત્યાં દુઃખ નથી, ત્યાં મુશ્કેલી નથી, આરામદાયક છે. આજે ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં કુટુંબ મંડળીની અંદર આરામદાયક જીવન લોકોને વધારે પસંદ છે. સગવડીય ધર્મ થઈ ગયો છે અને સગવડતાવાળી ભક્તિ થઈ ગઈ છે, કે જ્યાં આરામ મળે છે, ત્યાં કોઈ પ્રકારની મુશ્કેલી નથી, દુઃખ નથી. વાલાઓ, આપણે બધા જ પ્રભુના લીધે, સુવાર્તાને લીધે, પ્રભુ પરના વિશ્વાસને લીધે સતાવણી દુઃખમાંથી પસાર થઈ રહ્યા હોય, પણ મારે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને આ જીવનમાં પ્રભુ આપણી સાથે છે, એ ખીણમાંથી ફક્ત આપણને પસાર થવા દે છે, પ્રભુ આપણી સાથે છે, એમાંથી પ્રભુ આપણને બહાર કાઢશે અને આપણે સદાવણી માટે ઈશ્વરના ઘરની અંદર રહીશું. વાળાઓ, આજે જે આપણે ત્રણ પ્રકારનું જીવન વિશે જોઈ ગયા છે, કયા પ્રકારના જીવનની અંદર આપણને વધારે પસંદ છે? ભલે ભીડમાં છે, ઈશ્વરનો આભાર માનીએ, આશીર્વાદો છે, ઈશ્વરનો આભાર માનીએ, ખીણમાંથી પસાર થઈ રહ્યા છે, ઈશ્વર પર વિશ્વાસ રાખીએ, હિંમત રાખીએ, ઈશ્વર આપણી સાથે છે અને પ્રભુના ઘરમાં રહે છે, સદાને માટે આપણે આનંદ પ્રભુની સ્તુતિ આરાધના કરીશું. તમે જ્યાં હોય ત્યાં પ્રભુનું વચન સાંભળો છો, આજે તમારું જીવન પ્રભુના હાથમાં અર્પણ કરો અને પ્રભુ તમારા જીવનની અંદર એ પહેલી કલમ પ્રમાણે બનશે કે યહોવા મારો પારખ છે તેથી મને કશે ખોટ પડશે નહીં. ઈશ્વર આપણો પારખ છે, આપણને કશે ખોટ પડશે નહીં. ભીડમાં, ખીણમાં અને ઘરમાં જીવન જીવવા માટે ઈશ્વર કૃપા કરો. આવો આપણે આંખો બંધ કરીશું અને પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરીએ. તમારે ઈશ્વર પિતા, તમારા નામને ધન્યવાદ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા નામને જે જયકાર કરીએ છીએ, તમને મહિમા આપીએ છીએ. પ્રભુ, આજે સાંજે પ્રભુ તમે અમારી સાથે વાતને વ્યવહાર કર્યો છે, તેના માટે આભાર માનીએ છીએ. ભીડમાંનું જીવન ખૂબ આશીર્વાદિત, સલામતી, આરામદાયક, તાજગીવાળું છે. ખીણવાળું જીવન એ મુશ્કેલી ભર્યું છે, સંકટો મુશ્કેલીઓ છે, પરંતુ એ જીવનની અંદર પણ તમે સાથે ઈશ્વર માટે આભાર માનીએ છીએ અને ઈશ્વરના ઘરમાં સદાને માટે અમે રહીશું. એ રીતે પ્રભુ
તમારા વિશ્વાસમાં જીવન જીવતા આગળ આગળ વધીએ એવી તમારી પાસેની કૃપા માંગીશ. ગમે એટલી મુશ્કેલી સંજોગોને સતાવણી વિધાય છતાં પણ પ્રભુના વિશ્વાસમાં અડગ રહીએ. સાદરાક વેસાદ વેગ ડગોની જેમ પ્રભુ વિશ્વાસમાં અડગ રહીને પ્રભુ તમારો ભીમા કરનાર પાત્ર બની તેવી તમારી પાસે કૃપા માંગીએ છીએ. જેટલાય પણ વચન સાંભળ્યું છે સર્વના જીવનની અંદર પવિત્ર આત્મા તમે કાર્ય કરજો. તમારા હાથમાં સોંપતા પ્રાર્થના પ્રભુ શ્રી કૃષ્ણ નામમાં સાંભળો સ્વીકાર કરો બાપ. આમીન. सिवा जाऊं कहां पाऊं तुझे जाऊं जहां तोरे सिवा जाऊं कहां पाऊं तुझे जाऊं जहां तोरे सिवा जाऊं कहां पाऊं तुझे जाऊं जहां तोरे सिवा जाऊं कहां पाऊं तुझे जाऊं जहां अनुग्रह से ही तेरी महिमा जानी प्रभु मैं था एक अज्ञानी अनुग्रह से ही तेरी महिमा जानी पेड़ मैं तू है कटरिया आत्मा से मुझको चरा तोरे सेवा जाऊं कहां पाऊं तुझे जाऊं जहां सेवा जाऊं कहां पाऊं तुझे जाऊं जहां काल समंदर से मैं घिरा था आसना थी कोई डूब रहा था काल समंदर से मैं घिरा था आसना थी कोई डूब रहा था आके यीशु तूने बचाया जीवन का मार्ग दिखाया तोरे सेवा जाऊं कहां पाऊं तुझे जाऊं जहां तोरे सेवा जाऊं कहां पाऊं तुझे जाऊं जहां अपनी मनमानी प्रभु मैं था इस अभिमानी करता था अपनी मनमानी पत्थर सा दिल पिघलाया सच्चा प्रेम करना सिखाया तोरे सेवा जाऊं कहां पाऊं तुझे जाऊं जहां तोरे सेवा जाऊं कहां तुझे जाऊं जहां मोरे जीवन के तुम स्वामी तुमको अर्पण प्राणात्मा भी तोरे जैसा कौन है प्रेमी ना मिलेगा तुमसा कोई मोरे जीवन के तुम स्वामी तुमको अर्पण प्राणात्मा भी तोरे जैसा कौन है प्रेमी ना मिलेगा तुसा कोई पेड़ हूँ मैं तू है गटरिया आत्मा से मुझको चरा तोरे सिवा जाऊं कहां पाऊं तुझे जाऊं जहां तोरे सिवा जाऊं कहां पाऊं तुझे जाऊं जहां जगाए
शीश झुकाए। सारे मिलकर जय जय गाए, तेरे आगे शीश झुकाए। सर्वशक्तिमान है तू, ना कोई तुझसा प्रभु, तोरे सिवा जाऊं कहां, पाऊं तुझे जाऊं जहां, तोरे सिवा जाऊं कहां, पाऊं तुझे जाऊं जहां, तोरे सिवा जाऊं कहां, पाऊं तुझे जाऊं जहां, तोरे सिवा जाऊं कहां, पाऊं तुझे जाऊं जहां। I'm not afraid।
भरोसा है मेरा यीशुआ। जो चाहे तुझे तू संभाले उन्हें, जो जाने तुझे तू उठाए उन्हें, जो चाहे तुझे तू संभाले उन्हें, जो जाने तुझे तू उठाए उन्हें, जो पुकारे तुझे तू सुनता उन्हें, मुसीबतों में तू साथ रहे, जो पुकारे तुझे तू सुनता उन्हें, मुसीबतों में तू साथ रहे, मेरी हर लड़ाई जिताई तूने, अपने फजल से अति सुंदर, अति सुंदर।